गुड मॉर्निंग, नमस्कार। धोरण 12 जीव विज्ञान में तमारू स्वागत छे। जोईए आपणे खाद्य गुणवत्ता सुधारवा वनस्पति संवर्धन ने उपयोगिता खाद्य गुणवत्ता सुधारवा माटे वनस्पति संवर्धन ने उपयोगिता आपणे जोवानी छे। खाद्य गुणवत्ता सुधारवा माटे वनस्पति संवर्धन शू कामे जरूरी छे, पहला ए टॉपिक ऊपर चर्चा करिए आपणे, बराबर छे। विश्वनी आखानी आपणे वात करिए तो 840 लाख थी वधु माणसो ने खोराक, बराबर छे, दैनिक खाद्य ने पोषण संबंधित जरूरियात प्राप्त थती नथी। एटले टूंकमां कही दईए कि खोराक प्राप्त थतो नथी। विश्वमां 840 लाख लोकोने खोराक मळतो नथी, बराबर छे। एनाथी हूँ आगळ वात करूँ तो 3 लाख जेटला माणसोने, सॉरी 3 करोड़ જેટલા માણસોને પોષક તત્વ યુક્ત ખોરાક મળતો નથી। 3 કરોડ જેટલા માણસો તો એવા છે કે જેને પોષક તત્વ વાળો ખોરાક મળતો નથી, બરાબર છે। 840 લાખ લોકો એવા છે કે જેને ખોરાક જ પ્રાપ્ત થતો નથી, બરાબર છે। આ 3 કરોડ જેટલા જે માણસો છે એ બધા શાકભાજી, માછલી જેવા પ્રોટીન સભર ખોરાક ખરીદી શકતા નથી, એટલે કુપોષણનો શિકાર બને છે। તો હવે શું કરવું જોઈએ કે જેથી કરીને આખા વિશ્વને ખોરાક પ્રાપ્ત થાય? તો એના માટે એક કાર્યક્રમ આવ્યો છે, બાયો ફોર્ટિફિકેશન। બાયો ફોર્ટિફિકેશન પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો કે વનસ્પતિને સંવર્ધિત કરી વનસ્પતિને શું કરવામાં આવે છે? તો કે સંવર્ધિત કરી અને તેમાં વિપુલ માત્રામાં વિટામિન્સ સંવર્ધિત કરી વિપુલ માત્રામાં, વિપુલ એટલે ઝાઝી માત્રામાં, વિપુલ માત્રામાં ખનિજ તત્વો વિટામિન્સ યુક્ત સંકર જાતો ઉત્પન્ન કરવી, આ પદ્ધતિને બાયો ફોર્ટિફિકેશન કહેવામાં આવે છે। થોડું અનાજમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન અને પુષ્કળ માત્રામાં ખનિજ તત્વો મળી રહે, બરાબર। દાખલા તરીકે હું તમને એમ કહું કે 3 કેળા હોય એમાં જેટલું કેલ્શિયમ અને
વિટામિન્સ હોય બરાબર, એટલું જ એક કેળામાં મળી રહે તો શું થાય? તો એક હારે મારે ત્રણ કેળા ખાવાની જરૂર નથી, હું એક કેળું ખાઈ લઈશ તો ચાલશે. તો બીજા બે કેળા વધ્યા ને તો બીજા બે માણસોને અનાજ મળી રહેશે. કહેવાનો મતલબ કે ઓછા ખોરાકથી વધુ પોષણ, વધુ ખનિજ તત્વો આપણને પ્રાપ્ત થાય એવી સંકર જાતો વિકસાવવામાં આવે છે. બરાબર છે. આના માટે ત્રણ મુદ્દા છે એ અગત્યના છે. બરાબર છે. શું મુદ્દા અગત્યના છે તો આપણે જોઈએ. બરાબર છે. એક તો એમાં પ્રોટીનનું પ્રમાણ અને ગુણવત્તા સુધરવી જોઈએ. બરાબર. જે આપણે સંકર જાતો ઉત્પન્ન કરીએ છીએ એમાં પ્રોટીનનું પ્રમાણ અને ગુણવત્તા સુધરવી જોઈએ. પછી બીજો મુદ્દો શું છે તો કે તેલી પદાર્થ ની ગુણવત્તા સુધરવી જોઈએ. બરાબર છે. એના પછી વિટામિન્સ નું પ્રમાણ વધવું જોઈએ. બરાબર. વિટામિન્સ નું પ્રમાણ વધવું જોઈએ. બરાબર. પછી ચોથો લઘુ પોષક તત્વો નું પ્રમાણ જળવાવું જોઈએ. બરાબર. આ ચારે ચાર મુદ્દાથી સંકર જાત આપણે ઉત્પન્ન કરીએ તો શું થશે? તો ઓછા ખોરાકના જથ્થાથી આપણે વધુ માણસોને ખોરાક પ્રાપ્ત કરી શકાય છે. હવે એના અલગ અલગ ઉદાહરણ આપેલા છે. આપણે કેટલીક જાતો સંકર જાતો એવી વિકસાવેલી છે જેમાં ખોરાકનું પ્રમાણ વધારે છે, જેમાં વિટામિન્સ, ખનિજ તત્વો, લઘુ પોષક તત્વો એનું બધાનું પ્રમાણ વધારે છે. 2002 અથવા 2000ના વર્ષથી આવી શરૂઆત થઈ. સમજાણું. 2000થી આ શરૂઆત થઈ. જોઈએ. ઘઉંની એક જાત એટલાસ 66 આપણે વિકસાવી. ઘઉંની એટલાસ 66 જાતમાં પોષક તત્વનું 2 ગણું પ્રમાણ મળી આવે છે. ઘઉંની જે જૂની જાત હતી એમાં જે પોષક તત્વો હતા એના કરતા આ એટલાસ 66 આ નવી જાત બનાવી આપણે, એટલાસ 66 જાતમાં બરાબર પોષક તત્વનું બમણું પ્રમાણ મળી આવે છે. તો 100 કિલો ઘઉં જોઈએ એના કરતા આ એટલાસ 66 છે ને 50 કિલો જ જરૂરિયાત થશે. એટલે એટલામાં આપણને 100 કિલો જેટલા, 50 કિલોમાં 100 કિલો જેટલા આપણને પોષક તત્વ મળી રહેશે. એટલે આપણે શું થશે, 50 કિલો વધશે. તો એનાથી બીજા માણસોને, ક્યાં માણસો તો કે આ માણસોને ખોરાક મળી રહેશે. બરાબર છે. આના સિવાય હજી બીજી જાતો પણ વિકસાવી શકાય છે. બરાબર છે. ચોખાની કેટલીક જાતો. બરાબર છે. ચોખાની કેટલીક જાતો કે જેમાં આયર્નનું પ્રમાણ 2 ગણું વધારી શકાય. બરાબર. કેટલું ગણે, સોરી 2 ગણું નહીં, 5 ગણું વધારી શકાય. તો 50 કિલો ચોખામાં જેટલું પ્રમાણ મળે એટલે જ ચોખાની આ જે નવી સંકર જાતો છે એ 1 કિલોમાં એટલું પ્રમાણ મળી જાય આયર્ન. એટલે શું થશે,
तो 40 किलो अनाज बचू आप समझा के 5 गणु अपने आयर्न प्रमाण वधारी सकायो जेथी करीने अनाज आपणे बचावी शकीए अनाज आपणे बचावी शकीए। तो आजे माणसो छे जेने खोराक प्राप्त थतो नथी अथवा खोराक प्राप्त थाय छे तो एमां पोषक तत्वो होता नथी तो एवा माणसोने खोराक आपणे मळी रहे एटला माटे आवुं करवामां आवे छे, बराबर छे। एनाथी हुं तमने आगळ वात करूं હાલમાં આપણને જે મકાઈ પ્રાપ્ત થાય છે મકાઈની નવી જાત વિકસાવવાની મકાઈની જાતમાં શું શું વધારે મેળવી શકાયું તો કે ભાઈ એમિનો એસિડ લાઇસિન અને ટ્રિપ્ટોફેન એમિનો એસિડ ટ્રાઇસિન ટ્રિપ્ટોફેન આ બધા એમિનો એસિડના પ્રકાર છે એનું બંધારણ વધારી શકાય અને આનું પ્રમાણ 2 ગણું કરી શકાય તો જેટલી મકાઈમાં આપણને આ બધી વસ્તુઓ પ્રાપ્ત થતી હતી પોષક તત્વો એ હવે આપણને વધુ માત્રામાં મળી રહે છે સમજાણું કહેવાનો મતલબ એમ કે ભાઈ ઓછા અનાજથી વધુ માત્રામાં આપણને પોષક તત્વો મળી રહે જેથી કરીને ઓછું અનાજ ખાવાથી પણ આપણે કુપોષણનો શિકાર બનતા નથી કુપોષણ એટલે શું ભાઈ જરાક એ કહી દઉં આપણે રોટલી 2 કે 5 રોટલી ખાઈ ગયા શાક સંભારો કે જે આપણે જે જમતા હોઈ દૈનિક રૂટિનમાં દાળ ભાત એ બધું આપણે જમીમાં ફૂલ પેટે જમીમાં બરાબર રોજ આપણે ફૂલ પેટે જમીએ છીએ પણ એમાં એક પોષક તત્વ હોય નહીં ને તો આપણું શરીર છે ને થોડાક જ દિવસોમાં માંદગીનો શિકાર બને છે એને કુપોષણ કહેવાય ખોરાક મળે છે પણ એમાં એક પ્રકારના ખનિજ તત્વો વિટામિન્સ પોષક તત્વો હોતા નથી તો એના કારણે માણસ છે એ કુપોષણનો શિકાર બને છે બરાબર છે તો આવું પોષક તત્વનું પ્રમાણ વધારી આપણે કુપોષણ બનતા માણસોને બચાવી શકીએ છીએ આ સિવાય વિટામિન એથી ભરપૂર ગાજર પાલક કોળું બરાબર છે વિટામિન એથી ભરપૂર ગાજર પાલક કોળું વિટામિન સીથી ભરપૂર લીંબુ સંતરા આવી અનેક શાકભાજી અને ફળ ફ્રૂટ પણ આપણે વનસ્પતિ સંવર્ધનથી વિકસાવી શકીએ છીએ જેથી કરીને થોડું અનાજ ખાવાથી પણ આપણને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે આજનો પ્રશ્ન હોમવર્ક માટે છે ખાદ્ય ગુણવત્તા સુધારવા વનસ્પતિ સંવર્ધનની ઉપયોગિતા સવિસ્તાર સમજાવો નિરાતે જોઈ લ્યો કાંઈ પણ પ્રશ્ન હોય તમારી ટેક્સ્ટ બુકમાં તમારી પાસે કોઈ મટીરિયલ હોય એમાં કાંઈ પ્રશ્ન હોય તો મને સીધો પૂછી શકો છો મેસેજ કરીને પૂછી શકો છો કોલ કરીને પૂછી શકો છો બરાબર છે હોમવર્ક કરતી વખતે ખાસ અમુક 2-3 પોઈન્ટ હોય છે દાખલા તરીકે આ ઘઉંની એટલા 66 જાત છે મકાઈની અમુક જાત છે એમાં શું વધારી શકાયું એવા 4-5 પોઈન્ટ હોય છે બરાબર છે એનું ખાસ ધ્યાન રાખવું કેમ કે આ બધાય MCQ તરીકે પૂછાય છે બરાબર છે એટલે હોમવર્ક કરીને મને મોકલાવવાનું રહેશે